विद्रागाय नमो विद्रागाय नमो अरिहंताणम नमो अरिहंताणम अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोए सव साहुणम नमो लोए सव साहुणम ऐसो पंचन मुकारो ऐसो पंचन मुकारो सव पाव प्रणासनो सव पाव प्रणासनो मंगलाणम च सवेसिम मंगलाणम च सवेसिम परमं हवै मंगलम परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद કઈ જાતનું ખાવા બનાવે છે આપણે ચાલો વિલ કન્ટિન્યુ વિથ અવર એક્સપિરિયન્સ શેરિંગ Got to start, Guru. Who wants to start? Opening batsman, Jalpa. Jalpa, baby, thoda di bahut gulli mari, Jalpa. Nathi sambhal, Jalpa. Jai Sachidanand. Okay, go ahead. બરાબર બોલજે મોટી બેન સાંભળે છે ઓકે મે પ્રિપેર નથી કર્યું બટ મારા અને ધ્રુવીના વચ્ચે ઘણીવાર મે જે કીધેલું કે ગ્રજ હોલ્ડ કરું છું હું એના કારણે ઘણી વસ્તુમાં એવું થતું હતું કે અમારી વચ્ચે ઝઘડા રહેતા હતા બટ કમ્પેરેટિવલી બહુ બહુ એની અંદર ઇમ્પ્રુવમેન્ટ છે ઝઘડો કેવી રીતના થયું હોય તો હું બહુ વાર સુધી હોલ્ડ કરતી હતી કે સામે ઈ પણ એવું કરતી હતી તો મને એની ભૂલ દેખાયા રાખે કે ઈ પણ એવું જ કરે છે હું પણ એવી રીતના હોલ્ડ કરી રાખતી હતી બટ કમ્પેરેટિવલી ચેન્જ છે અમે બંને હવે એકબીજાને સોરી કહી દઈએ કે સોરી સોરી ભૂલ થઈ ગઈ એવી રીતે ને કાફી ચેન્જ છે ગુડ પુરીરાંજી હા આમાં તો બહુ તે એટલું આઈ કેન સે જે તે ડિસ્ક્રાઇબ કર્યું છે એના ઉપરથી કે તમે લોકોએ અથડામણ ટાળવાનું નક્કી કર્યું છે એટલે તમે લોકો ઇઝીલી સોરી કહી શકો છો પેલા જે નોંધ રાખતા હતા તું બી આમ કરે છે તું બી આમ કરે છે એકબીજાની નોંધ રાખતા હતા એ નોંધ ન રાખવાનું તમે નક્કી કર્યું અને જ્ઞાનમાં રહેવું છે અને અથડામણ ટાળવી છે એ એ પ્રાઇમ પ્રિન્સિપલને આધારે તમે સોરીના લેવલ પર છો બીજો કોઈ સ્પેસિફિક પુરુષાર્થ આમાં અત્યારે જણાતો નથી પણ અથડામણ ટાળો કે એડજસ્ટ એવરીવેર જેવું રાખ્યું છે જે બી ઓકે સ્પેસિફિક એક્ઝામ્પલ્સ યાદ નથી ગીવ અપ કરો છો સેના આધારે નોંધ નથી રાખતા હેલો I think she has frozen. Ha. Any specific reason? Sorry. Any specific purushat? Sena adhare sorry rakhyo cho? Sena adhare tame ave nond nathi rakhta ek bijani? Any specific purushat?
જે મેં લાસ્ટ એક્સપિરિયન્સ શેર કરેલો ને કે હું બહુ પકડીને રાખું છું કે એની મિસ્ટેક છે તો ઈ જ સોરી કે હું કોઈ હાલમાં મારી મિસ્ટેક છે એવું એક્સેપ્ટ નહીં કરું તો ઈ વસ્તુ હવે એવું નહીં પણ હું એક્સેપ્ટ કરું છું કે મારી ભૂલ પણ હોઈ શકે એવી રીતના ઓકે તે તારી પકડ છોડી ઇન શોર્ટ એમ કહી શકીએ હા ઓકે તો તારો થોડીક થોડીક હા થોડીક થોડીક ઓકે ફાઇન ચલો ઓકે સો દેટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ફાઇન અલ્ટિમેટલી વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ આપણે વિતરાગતા કેટલું રહી શકીએ છીએ અથડામણ ટાળવો વિતરાગતા રહેવી કાં તો નિર્દોષ દેખવું લેટ ગો કરવું દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ સો યુ હેવ અચીવડ ઇટ વિથ વોટ એવર લિમિટેડ પુરુષાર્થ બટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધેર એન્ડ ધ બોટમ લાઈન ઇઝ ધ રિઝલ્ટ ઇઝ ધેર બસ દેટ્સ ગુડ ઓકે હા ચાલો જય સચ Let me ask you a question, Deepika. Jalpa, you know what you said? Mari pan bhul hoi sake. What does that mean? Sure, nathi haji pan hu ke mari j bhul chhe. Na na, kari j bhul nathi keta. Okay. But jara apde em kahiye ne ke mari bhul pan hoi sake, etle you are keeping your side safe that As per my understanding and knowledge, ભૂલ નથી પણ કદાચ હોઈ શકે છે ખ્યાલ આવ્યો સામાન્ય રિએક્શન ના આવે એટલે અહીંયા આપણે શું કહેવાનું મને નથી ખબર પણ મારી ભૂલ છે હોઈ શકે નહીં છે આઈ હેવ ટુ ડિગ ઇટ આઉટ ઓકે ઓકે એટલે યુ વિલ સ્ટાર્ટ વર્કિંગ ઓન ઇટ પેલું હોય શકે ને યુ વિલ નોટ વર્ક ઓન ઇટ એવું દેખાય કે સામેવાળાની ભૂલ છે તો આ કહેવાનું કે તારી ભૂલ છે એમ એ વર્લ્ડ વ્યૂ છે એવું નથી કહેતા આપણે ઓકે આપણે આપણા સાઈડ નું કહીએ જ્યારે તે તારા સાઈડ નું કીધું ને કે મારી ભૂલ પણ હોઈ શકે છે પણ હોઈ શકે નહીં છે જ પણ આપણે દેખાતી નથી એટલે એ ફૂટિંગ પર જઈએ ને તો આપણને આપણી ભૂલ જે છે તે દેખાશે નહીં તો નહીં દેખાય યુ વિલ નોટ એક્સપ્લોર યુ વિલ નોટ ટ્રાય ટુ ગો ઇન ટુ ઇટ એટ ઓલ ખ્યાલ આવ્યો ઓકે સમજાય જય સચિદાનંદ આઈ થિંક એને શું કીધું કે મારી પણ ભૂલ થઈ શકે ને એટલે અત્યારે એની ભૂલ છે હું લેટ ગો કરું છું એટલે મારી ભૂલ હોય ને ત્યારે એ પણ મને લેટ ગો કરશે મને તમે મળે તો મને એમ કે યુ આર ધ બેસ્ટ ફ્રેન્ડ્સ વિથ એન્ડ ઓલસો વિથ યોર બડી સિસ્ટર પણ ઘણી વાર એવું થઈ જાય ઓપિનિયન તેઓનો ડિફર થઈ જાય ને તો એકદમ લોગ અહેડ પર આવી જાય ઓકે નાઉ જય સચિદાનંદ વી હોપ નાઉ યુ બીકમ ગુડ વેરી ગુડ ફ્રેન્ડ્સ નાઉ ઓકે જય સચિદાનંદ શ્યોર ઓકે એનીબડી એલ્સ Who wants to share? Chetan, do you want to share something? Yeah, sure, I can share. So, જ્યારે સત્સંગ એવું સ્ટાર્ટ થયું ત્યારે મોટે ભાગે બધા જ આપતો પુત્રો બહાર આપતા હતા કે રિલેટિવ રિયલ જોવાનું પછી એમણે એક્ઝામ્પલ પણ આપેલા કે દાદા ભગવાન એમને કહેતા કે બપોરે તમે સુઈ જાઓ છો એના કરતા થોડા ફ્રેશ થઈ આવો બહાર જઈ આવો વૃક્ષોમાં પ્રાણીઓમાં લોકોમાં જોઈ આવો શુદ્ધાત્મા તો એવી પ્રેક્ટિસ આપણે જ્યારે 6 મહિના પહેલા સત્સંગ સ્ટાર્ટ થયેલા ત્યારે શરૂ કરેલી એટલે મારે રોજ સવારે મારી નાની દીકરી છે એને લઈને પાર્કમાં જવાનું થાય ત્યારે મને એમ થયેલું કે આઈ શુડ ગ્રેબ ધીસ ઓપોર્ચ્યુનિટી એન્ડ ડુ ધ સેમ પ્રેક્ટિસ એટલે પછી સ્ટાર્ટ કરેલું પહેલા એટલે ઇનિશિયલી જ્યારે સ્ટાર્ટ કરેલું ત્યારે તો વૃક્ષોમાં તો ઇઝીલી મને દેખાતા જ હતા પણ ત્યારે થોડી ભૂલ થતી હતી કે એકલા શુદ્ધાત્મા જ જોતો હતો ને પછી પાછળ સત્સંગમાં પાછા એવા ખુલાસા થયા કે એવી રીતના નથી જોવાનું રિલેટિવ અને રિયલ
છૂટું પાડવાનું છે એમ. એટલે પછી એવી રીતના પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી, એટલે ને પછી ધીરે ધીરે રોજ જ્યારે એવું થતું ગયું એટલે પછી પક્ષીઓમાં પ્રાણીઓમાં પણ જોવા લાગ્યું. ને પછી પણ ત્યારે થતું એવું હતું કે પાછો ઘરે આવું એટલે ઘરના બધા જ મેમ્બર્સમાં તો શુદ્ધાર્થમાં જોવાનું બંધ એમ. પછી એવરી ડે સ્ટીલ આઈ કન્ટિન્યુ કે રોજ એવું થાય કે આ કેમ આવું નથી થતું, પણ એવરી ડે કન્ટિન્યુ કર્યું. ને પછી ધીરે ધીરે બધા વ્યક્તિઓમાં પણ દેખાવા માંડ્યા. ને પછી મારી છોકરી મીરા સાથે આવે એટલે એમાં પણ જોવાતા જ હતા, પણ પાછું ઘરે આવે એટલે તો બધું બંધ જ, વ્યવહાર ચાલુ થાય બધા સાથે. પછી એકવાર બન્યું એવું કે ઘરે એક કંઈક નાનું સ્પાઈડર કે એવું કંઈ જોયું, ત્યારે તરત યાદ આવ્યું એટલે સ્પાઈડરમાં જોયા પછી શુદ્ધાર્થમાં. ને પછી તે દિવસે ઇટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. ને પછી ત્યારે તરત જ બધામાં પહેલા શુદ્ધાર્થમાં જોઈ લીધા ઘરના બધા વ્યક્તિઓમાં. ને પછી એવી રીતના ધીરે ધીરે વધતું ગયું. ને પછી દિવસમાં પહેલા એક જ વાર દેખાતું હતું, તો પછી બે વાર થયું, પાંચ વાર થયું, હવે તો ઓલમોસ્ટ એવરી 10 મિનિટ સિવાય બધામાં યાદ આવી જ જાય છે, એટલે શુદ્ધાર્થમાં રિલેટિવ રિયલ છૂટું પડી જ જાય છે. ને પછી પોતાના પડાયું પછી કે મારી અંદર પણ શુદ્ધાત્મા છે, એ પણ જાગૃતિ વધી. ને પછી પોતાના જે મનમાં શું ચાલે છે એના પર ધીરે ધીરે આવેલું છે અત્યારે. એટલે ધીસ ઇઝ હાઉ ધ ઓવરઓલ પ્રોગ્રેસ હેપન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઇટ ઇઝ ગુડ. પણ જેમ આપણે એક બહુ સરસ દાદાનું વચન છે, વોટ એવર gets decided happens, એનો મતલબ શું છે કે આપણે સવારે ઉઠીને ઘરના લોકોમાં કે જેમની જોડે આપણું ઇન્ટરેક્શન થવાનું છે ડે ટાઈમમાં એન્ટિસિપેશન થી, અને ઘરના લોકો જોડે તો આપણે ઇન્ટરેક્શન થાય, પણ એ લોકોને સવારે સારી રીતે આપણે જોઈ લીધા ને, કારણ કે હજી વ્યવહાર ચાલુ નથી થયો. બરાબર. Before getting into interaction with them, આપણે એમને જોઈ લઈએ બે વ્યૂ પોઈન્ટથી ઘરના ચાર જણાને, અને પછી એ આખો દિવસ જે કંઈ કરશે તે એમને આ કુદરતની સંચાલક શક્તિ જે કરાવશે તે કરશે, મારી જોડે જે કરશે તે મારો હિસાબ છે અને મારે બધાનો સંભાળ નિકાલ કરવો છે, એવું આપણે ગોઠવણી કરી દઈએ સવારે. તો એ જેટલી સ્ટ્રોંગલી ગોઠવણી થશે ને, ઇટ વિલ હેપન ડ્યુરિંગ ધ ડે. ચાલ આવ્યો? ઓકે. હા હા હા. જેમ આપણે કહીએ છે, ઓ બાબો આવ્યો, આ બેબી આવી, આ વાઈફ આયા, એમ કરીને જે રે છે, તો કેમ કે એનું કાઇન્ડ ઓફ હોમવર્ક થયેલું છે આપણું રિપીટેડલી. બરાબર. નોટ કોન્શિયસલી બટ સબકોન્શિયસલી અનનોઇંગલી. હવે આપણે આને નોઈંગલી કરીએ તો એનું પરિણામ નોઈંગલી આવશે. એનું અનનોઈંગલી કરેલું છે એવું ઘૂટેલું નથી. યુ આર નોટ સ્ક્રિબલ ઇટ કે આ આ છે આ છે, તો એ રે છે, કારણ કે એમના માટે એવો ઓપિનિયન પડેલો છે. આપણે હવે આ બે વ્યૂ પોઈન્ટ થી પહેલા જોઈ લઈએ ને, તો પછી ધેટ વિલ હેપન. ઓકે. અને વી આર જસ્ટ ચેન્જિંગ ધ ઓપિનિયન. હા, મિસ થશે એ ખબર પડશે. એક જ ઓપિનિયન થી જોયું તું કે વાઇફ જ છે, પણ હવે એનામાં આપણને આઈડેન્ટિફાઈ કરો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી વાઇફ છે, રિલેટિવ વ્યૂ થી કિડ્સ છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. બરાબર. એટલે એ હોમવર્ક કરેલું રિઝલ્ટ આપશે. બરાબર. એટલે સવારે યુ મીન ચરણ વિધિ કરતા હોય ત્યાં પતી જાય પછી? હા, ચરણ વિધિ તો આપણી કાઇન્ડ ઓફ ઇટ્સ નોટ અ રિચ્યુઅલ, પણ એ આપણી કાઇન્ડ ઓફ પ્રિપેરેશન છે. એવી રીતે આ પ્રેક્ટિકલ ડે ટાઈમ માટેનું પ્રિપેરેશન. બરાબર. ઇન પર્ટિક્યુલર, કારણ કે એ કેસ તમને રોજ આવે જ છે ઘરના લોકો જોડે, જે જેમની જોડે જે થતું હોય ને, ઓનલાઈન કામ પર થતું હોય તો એમનું એ જોઈ લઈએ, જે પોસિબલ ઇન્ટરેક્શન આવવાના હોય ને એમને જેટલું હોમવર્ક તમારું પહેલા થશે ને, તે મોસ્ટલી ઇટ વિલ ફોલો ડ્યુરિંગ ધ ડે. ઓકે. કઈ તો પેલું પેલાની મિસ થવાની પોસિબિલિટી પૂરી છે, આમાં મિસ થવાની પોસિબિલિટી ઓછી થઈ જાય છે,
અને મિસ થાય ને તો તમને તરત ખબર બી પડશે. બરાબર. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Anybody else? Oh, Manthan, there's homework up a little too, Tachi. You were supposed to come back. Unmute, Karo. Sorry. All good? Yeah, bolo. Yeah. So, je homework hatu, ema mare jovanu hatu ke kaya kaya sanyogo aave che, what all circumstances comes and ek, you know, ghatna, ek kevay ne ke એક સંયોગ કમ્પ્લીટ થઈ રહ્યો છે તો એમાં અમુક જગ્યાએ એ જ જોવાય છે, બધી જગ્યાએ જોવાતું નથી. બટ આજનો જ એક એક્ઝામ્પલ કહીએ તો વી વર ટ્રાવેલિંગ ફ્રોમ સુરત બેક ટુ મુંબઈ, તો એમાં વચ્ચે બે જગ્યાએ બહુ જ કહેવાય ને કટુકટ ગાડી નીકળી છે અમારી, તો ત્યારે છૂટું રહ્યું. ભલે છૂટું રહ્યા પછી તરત જ ગુસ્સો પણ આવી ગયો છે કે આ કેમ આવી રીતના ચલાવે છે કરીને, ધીસ ઇઝ નોટ ધ રૂલ્સ ધેટ આર સપોઝ ટુ બી ફોલોડ ઓન ધ રોડ, કે ટ્રેલર હેઝ ટુ બી ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ, એ બધું જ આવી જાય છે. પણ જ્યારે એ ઘટના ઘટી રહી છે ત્યારે એટલું આવે છે કે ઓકે હું મારી સ્પીડ ઉપર જઈ રહ્યો છું, સામેથી લેફ્ટમાં આવે છે, એ એકદમ ક્લિયરલી છૂટું પડે છે. ત્યારે પછી એટ અ મોમેન્ટ ગુસ્સો પણ આવી જાય છે એન્ડ આફ્ટર 2-3 મિનિટ્સ ઈ રિયલાઇઝ થઈ જાય છે કે આ બધું સર્કમસ્ટેન્શિયલ એવિડન્સને કારણે થયું છે. અમે નીકળતા વખતે પ્રાર્થના કરી હતી કે અમે સુખરૂપ પાછા ઘરે પહોંચી જઈએ, તો એમાં ઈએ વસ્તુ હેલ્પ કરી રહી છે. બધી જ રીતે રસ્તો, બ્રેક, બધું જ પ્રોપરલી એની ટાઈમે લાગી રહ્યું છે અને બધું પ્રોપરલી થઈ રહ્યું છે. બે ત્રણ જગ્યાએ શુદ્ધાત્મા જોવાનું ચુકાઈ પણ ગયું, પણ એ પછી જેવું યાદ આવે છે તો નોર્મલ થઈ જાય છે કે ઓકે એ પતી ગયું, સંયોગ પતી ગયો, એ જે હતું મેં શુદ્ધાત્મા જોયા નહીં એટલે મને ગુસ્સો આવ્યો અને મેં એને પણ કટ મારી, એ ધ્યાનમાં આવે છે. તો ધીઝ આર 2-3 એવિડન્સીસ જ્યાં એ બધા જે કહેવાય ને એક એક પોઈન્ટ જે છે, જે મને ફુલીનારાયણજીએ કીધું હતું કે તું જોજે તો તને ખ્યાલમાં આવશે કે શું થઈ રહ્યું છે કરીને, તો એ દેખાય છે. પણ જે કહેવાય ને એકદમ માઇન્યુટ વસ્તુઓ જે હોવી જોઈએ એ હજુ સુધી દેખાઈ નથી રહી, અને ખાસ કરીને દિશામાં શુદ્ધાત્માના દર્શન નથી થતા. એ આવીને કંઈક કે વિચ ઇઝ નોટ ઇન લાઈન વિથ માય થોટ પ્રોસેસ, તો અમારા બંને વચ્ચે એક વખત તો બોલવાનું થઈ જ જાય કે આમ નહીં, આ તને કહું છું આમ નહીં કર, તો તું આમ નહીં કર, જરાક અત્યારે આર્ગ્યુમેન્ટ નહીં કર, ખાલી કરી કાઢ, પછી હું તને એક્સપ્લેન કરીશ. એટલે એ એક વખત થઈ જાય, પછી અડધો કલાક રહીને યાદ આવી જાય કે અરે મેં શુદ્ધાત્મા નહીં જોયા એને કારણે આ ફાઈટું, અને પાછું સંધાઈ જાય છે. જે પહેલા ઘણો ટાઈમ લાગતો હતો સંધાતા, એ હવે અડધો કલાક પોણો કલાકમાં સંધાઈ જાય છે. સો દેટ વે ઇટ હેઝ ઇમ્પ્રુવડ અ લોટ. બટ આઈ થિંક દેર આઈ મીન આઈ સ્ટીલ નીડ ટુ ઇમ્પ્રુવ ક્વાઇટ અ બિટ, કે જે ઇન્ટેન્સિટી છે એ ઓછી થાય. કારણ કે જ્યાં પણ જે લાસ્ટ ટાઈમ પણ મેં કીધું હતું કે માનનું ક્યાં તો લોભની ગાંઠ આવે છે ત્યાં ગુસ્સો થઈ જાય છે, એટલે થઈ જ જાય છે. આઈ એમ નોટ એબલ ટુ યુ નો કે જે ક્યારે જ્ઞાતા દ્રષ્ટા રહેવું જોઈએ એ રહેતું નથી, આ બે સિચ્યુએશનમાં થઈ જ જાય છે. તો એના માટે કંઈ ચાવીની જરૂર છે. હા, એટલે એ તો ચાવી આપણે આપીશું, આ તો આપણે આપીશું. જે તે કીધું, બે ત્રણ વસ્તુ તે વાત કરી, એક હાઈવેનો ડ્રાઇવિંગમાં કટ ને એ બધું. એટલે એ શું છે કે ઇન ધ હીટ ઓફ ધ મોમેન્ટ આપણી પ્રકૃતિ જ્યારે એમ હોય ને તો ઓપન અપ થાય, એટલે ઓલાએ આમ કેમ કર્યું, આ ધીસ ઇઝ નોટ ધ વે ટુ ડ્રાઈવ, એટલે એ આપણા બધી બુદ્ધિ થોડી પોપઅપ થશે રાઈટ અને રોંગ વસ્તુ વિશે. પછી દિશામાં શુદ્ધાત્મા નથી જોતો દેખાતું, કારણ કે ત્યાં રાગ છે અને એક્સપેક્ટેશન્સ છે. એટલે રાગ અને એક્સપેક્ટેશન્સ જરા હાઈપરમાં જાય છે ને, એટલે શું થઈ જાય કે આમ કરવું જ જોઈએ એ ભાગ આવી જાય. અને જે તું કહે છે ને કે ક્રોધ અને માન વખતે, અરે સોરી, લોભ વખતે અને માન વખતે એવું ટ્રીપ થઈ જાય છે, એ આપણે સેપરેટલી અલગથી લઈશું જ્યારે આપણે આગળ વધશું ત્યારે. પણ ઓલ આઈ કેન સે ઇઝ, યુ સી, દેર આર ટુ થિંગ્સ.
મેઇન વસ્તુ શું છે જે આપણે આવી જે પહેલી બે આજ્ઞા છે ને એ દાદાનું એક વચન છે કે તમને ડાયરેક્ટલી જ્ઞાતા દ્રષ્ટા કે ડાયરેક્ટલી ફાઇલ નંબર એકનું છૂટાપણું એકદમ જ નહીં રહે. એટલે આ પહેલી બે આજ્ઞા પાડશો તો તમે બીજામાં શુદ્ધાત્મા જોશો એટલે પોતે પણ શુદ્ધાત્મા થાય, યુ સી. અને એ રીતે તમારી થોડી ઉપયોગ જાગૃતિ વધશે. હું શુદ્ધાત્મા છું ને સામે શુદ્ધાત્મા છે, કારણ કે તમે ઉપયોગ મૂકો છો, તમે શુદ્ધાત્મા જુઓ એટલે પ્રજ્ઞાનો ત્યાં લાઈટ જાય છે અને એનાથી તમે પણ તમે આપણે આપણા પ્રકૃતિથી છૂટા પડીએ છીએ. વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એ પ્રયોગથી શું છે, આપણે આપણી પ્રકૃતિથી છૂટા પડીએ છીએ, લાવેલી સમજથી છૂટા પડીએ છીએ અને જાગૃતિ રહે છે. સો ધ ક્રક્સ ઇઝ જેટલું શુદ્ધાત્મા જોવાનું નક્કી કરશો ને એટલું દેખાશે. હવે નાઉ ધેટ યુ આઈડેન્ટિફાઈડ કે આ દિશામાં દેખાતું નથી, તો પછી દેન યુ હેવ ટુ ટેક અ કરેક્ટિવ એક્શન કે ભાઈ સવારે ઉઠે તો નક્કી જ કરીશ આજે દિશામાં શુદ્ધાત્મા જોવા જ છે. અને પછી તું નક્કી કરે એટલે તને જેટલી વાર તને સામે આવશે ઇન ધ મોર્નિંગ ટિલ યુ લીવ વર્ક, હવે તો ગમ જ છો જાણે કે, અને જેટલી વાર શુદ્ધાત્મા એ સારે સામે આવે ત્યારે શુદ્ધાત્માને નમસ્કાર કરવા છે. ઇફ યુ ડિસાઇડ ઇટ કેન બી ડન. એટલે શું છે, આ તો આપણે પ્રકૃતિના ભરેલા માલની સામે પુરુષાર્થ કાઉન્ટર પુરુષાર્થ મૂકવાનું છે. એ રાગ પોપ અપ થાય છે, એક્સપેક્ટેશન પોપ અપ થાય છે. અત્યારે મેં તને કીધું કરી લે પછી હું એક્સપ્લેનેશન કરીશ. ટેકન ફોર ગ્રાન્ટેડ વાળો ભાગ જે છે ને ત્યાં આપણે થોડુંક બોલું ઓબ્ઝર્વ કરવાનું કે વાય આઈ કેનોટ સી શુદ્ધાત્મા, શી ઇઝ ધ બેસ્ટ પર્સન, હા વાય નોટ આઈ શુદ્ધ. એટલે એ શુદ્ધાત્મા અહીંયા જોવાનું ચાલુ કરીશ તો ઓફિસમાં બીજા બધામાં ઇવન વેન યુઆર ડુઈંગ ઓનલાઈન ઓફિસ વર્ક તો એમાં શુદ્ધાત્મા જોઈ શકાશે પછી. હા, એટલે મને ફોટોગ્રાફી એટલે આઈ ડુ માઇક્રો ફોટોગ્રાફી, તો ઇન્સેક્ટ્સ માને એમાં જ્યારે હું ફોટો પાડું છું ત્યારે બી થાય છે કે આ ફોટો પાડ્યો બટ બેસિકલી ધેટ શુદ્ધાત્મા ઓનલી. સો ત્યારે એ બધું જરૂરી છે બટ મારે જોવા છે તો ચાર પાંચ દિવસ કરી તો જો, કમ વોટ મેટ હેઝ ટુ બી ડન, ધેટ્સ ઓલ. યુ નો, જેમ ખાવાનું કમ્પલસરી છે, જોબ કમ્પલસરી છે, આ કમ્પલસરી કેટેગરીમાં તું મૂકીશ ને તો થશે. અને વન્સ ઇટ ટ્રિગર્સ, એની પ્રેક્ટિસ પડી જશે ને પછી એ એની મેં થયા કરશે. ઓકે, અને એ પોર્શન થયા કરે ધ મોમેન્ટ યુ સી શુદ્ધાત્મા ને તો તારી અંદર જ તારી પકડો ઓછી થશે, તારી અંદર જ વિતરાગતા ઓછી થશે. અને બેઝિકલી વિપરીત બુદ્ધિ ના ડખા હેરાન કરે છે, ધેટ્સ ઓલ. ધીસ ઇઝ ધ વે ઇટ શુડ બી ડન. ડ્રાઈવિંગ આમ થવું જ જોઈએ, દિશા આમ કરવું જ જોઈએ, એમાં કઈ આગુ પાછું થયું પછી લોભ હોય કે માન હોય એન્ડ ધેન યુ જસ્ટ ટ્રીપ અવે સ્ટ્રેટ અવે, યુ સી. એટલે એ પોતાની પ્રકૃતિનું પોતાપણું છે. વી વિલ, એટલે એ આઈડેન્ટિફાઈડ ઇન ધ હોલ પ્રોસેસ ઓફ ઓલ ધીસ પુરુષાર્થ કે મારી જે આ પોતાપણું છે, ધીસ ઇઝ ધ વે થિંગ શુડ બી ગોઈંગ ઓન, દેટ ઇઝ વોટ ઇઝ બ્લોકિંગ યુ. એટલે એ ઊભું થાય એટલે જાગૃતિ બધી ગુલ થઈ જાય. અને એ ના હોય તો ઇન્સેક્ટ ફોટોગ્રાફી કરે છે ને એમાં પોતાપણું નથી, દેટ્સ યોર લાઇકિંગ થિંગ, એટલે ત્યાં જાગૃતિ પાછી આવી જાય છે. યસ. સો એટલે વી આર આઈડેન્ટિફાઈંગ વન મોર થિંગ ઇન ધ હોલ પ્રોસેસ કે પ્રકૃતિને આ એક ખૂણો છે જેને લીધે તારા કહેવા પ્રમાણે માન અને લોભ વખતે ટ્રીપ થઈ જવાય છે કે જાગૃતિ રહેતી નથી. સી, એટલે જસ્ટ કીપ ઇટ ઇન માઇન્ડ કે આ મારું એક્સપેક્ટેશન છે ને, નાવ હું દાદા ભગવાન જેવો સહજ થઈશ, પોટલા જેવો થઈશ, ટેક થિંગ્સ જે સંજોગ આવે એ પ્રમાણે હું ચાલીશ. ઓકે, એ તું નક્કી કરીશ તો શું એ આ ધીમે ધીમે ઓગળતું જશે આ બધું. અને દિશામાં શુદ્ધાત્મા જોવા છે એ નક્કી કરીશ તો એ જે રાગ વાળો ભાગ છે એ બી ઓગળતો જશે. યુ સી, આપણે આપણી લાવેલી ડિસ્ચાર્જ પ્રકૃતિ સામે આજે કાઉન્ટરમાં નવું જ્ઞાન ગોઠવ ગોઠવ કરવાનું છે. બેઝિકલી શું છે, વી આર પ્લગિંગ આઉટ ધી ઓલ્ડ સોફ્ટવેર જે જૂની સમજ લઈને આવેલા છે અને પોટિંગ ઇન ધ ન્યુ સોફ્ટવેર શુદ્ધાત્મા જો વ્યવસ્થિત સંભાળ. એકવાર એ પ્રોપરલી ઇન્સ્ટોલ થઈ જશે ને પછી નવી સમજ જ કામ કરશે. પછી તારે જોવા નહીં પડે, દેખાઈ જ જશે. પણ ઇન્સ્ટોલેશનની પ્રોસેસ ચાલુ છે હજી, અને જૂનો કચરો માલ હજી નીકળ્યો નથી એટલે એ નીકળવાની પ્રોસેસ બી ચાલુ છે. નાઉ ઇન ધ પ્રોસેસ ઓફ ધીસ, ઇન ધી પ્રોસેસ ઓફ જે આપણે આજે આટલા મહિનાથી પુરુષાર્થ કરીએ છીએ ને, આપણે આપણે પ્રકૃતિના બ્લોક્સ આઈડેન્ટિફાઈ થઈ ગયા. ભોગે તેની ભૂલ વખતે ઓલો દોષિત દેખાતો હતો, ના હવે હું દોષિત, એ મારો એક બ્લોક નીકળી ગયો. એડજસ્ટ એવરીવેર મારે બ્લોક એક નીકળી ગયો. એટલે આમ કરતા કરતા આપણા બ્લોક્સ નીકળતા જશે.
કરેક્ટ પણ ઈ જે સમય જઈ રહ્યો છે ને એનો ડર પણ લાગી રહ્યો છે કે આટલું પુરુષાર્થ કરવાની ટ્રાય કરી રહ્યા છે અને થઈ કેમ નથી રહ્યું તો એનો કંઈક ડર પણ છે ખબર નહીં કેમ ડર રાખવાની જરૂર નથી એમાં શું છે કે આપણે ભરેલો માલ નો સ્ટોક વધારે છે અને ઇન્ટેન્સિટી બી જરા હાઈ છે ચિકાસ વાળો છે અને એની સામેનો પુરુષાર્થની ઇન્ટેન્સિટી થોડી ઓછી પડે છે ધેટ્સ ઓલ ઓકે સો ધ ઓન્લી થિંગ ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ ઇન્ટેન્સિટી ઓફ ધ પુરુષાર્થ બોલો આપણે રસ્તામાં શાક લેવા ગયો ને કે ભાઈ એક કિલો ભીંડા આપતો તરાજુ આમ મૂકે ને તો એક કિલોનું વજન મૂકે એક બાજુ અને બીજી બાજુ ભીંડા નાખતા જાય ભીંડા ક્યાં સુધી નાખશે કે જ્યાં સુધી બે ઇક્વલ થઈ જાય એટલે આપણે છે ને ઓલું વજન આપણું વધારે છે ભરેલા માલનું એટલે આપણે આ બાજુ બીજા તરાજવામાં પુરુષાર્થનું વજન વધારવાનું છે જેથી કરીને ઓલો નલિફાઈ થઈ જાય ઇફેક્ટ ઓફ ધ ભરેલા માલ નલિફાઈ થઈ જાય ખ્યાલ ઓકે હા એટલે યુ સી ધ ઇટ્સ અ વેરી ફંડામેન્ટલ આજ્ઞા તમે આત્મામાં રહેવા માટે બીજો સ્કોપ છે જ નહીં આ બેલી બે આજ્ઞા જ એક જ વસ્તુ એવી છે કે ડાયરેક્ટ તમને આત્મામાં ઇસ્ટાબ્લિશ કરી દે છે સટાક કરીને બીજું બધું તો વ્યવહાર છે ત્રીજી ને ચોથી આજ્ઞા વ્યવહારથી આપણને વિતરાગતા લાવશે આ બીજા બધા જે છે ડિસ્ચાર્જ કશાયો ભોગવે તેની એ બધી બુદ્ધિને સમ્યક કરી પૂતગલ પક્ષમાંથી બહાર કાઢે છે ભોગવે તેની ભૂલ ચલો એ નિર્દોષ છે જે બી આપણી પૂતગલની જે સમજ છે ને એમાંથી બહાર કાઢે છે પણ ડાયરેક્ટ જો આત્મામાં આવું હોય ને તો ધીસ ઇઝ ધ કી થી નંબર ટુ જો તે શુદ્ધાત્મા નથી દેખાતું તો જ્યારે બી 10 મિનિટ મળે 5 મિનિટ મળે તો આંખ બંધ કરીને દિશાનો ચહેરો યાદ કરીને શુદ્ધાત્મા જોઈ લો ઓફિસના બધા કે ઘરના બધામાં શુદ્ધાત્મા જોઈ લેવા પ્રેક્ટિસ આઈઝ ક્લોઝ શુદ્ધાત્મા જોવાનું એ 10-10 મિનિટ એવા 10 મિનિટ 15 જે વોટ એવર ટાઈમ પરમિટિંગ એમ તો એ પ્રેક્ટિસ કરવાથી શું થશે બંધ આંખથી શુદ્ધાત્મા જોવાની પ્રેક્ટિસ થશે તો ઉઘાડી આંખે બી શુદ્ધાત્મા જોવાનું ચાલુ થશે દેટ ઇઝ ધ પોઈન્ટ યુ સી કારણ કે અનાદિથી આપણે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જોવા લેતા છે યુ સી રિલેટિવ વ્યૂ પોઈન્ટ બોલવાની જરૂર છે જ નહીં તમને આ આંખથી દેખાય જ છે કે આ દિશા આવી આ મારી મીરા આવી આ મારો ઝાડ છે આ મારો નેબર છે યુ ડોન્ટ હેવ ટુ સે ધેટ ઇટ ઇઝ ઓબ્વિયસ ઇટ ઇઝ ધેર ઇટ પોપ્સ અપ વોટ વી રિયલી નીડ ટુ પુટ ઇન પ્લેસીસ એ શુદ્ધાત્મા છે એ પ્રજ્ઞાનો ત્યાં પ્રકાશ ત્યાં મૂકવાનો છે રિયલી રિયલ પોઈન્ટમાં તો જ મૂકવાનો છે રિલેટિવ તો આંખ દેખાડે જ છે ખાલી રિયલ મૂક કરવાનો છે ને એટલે ઓટોમેટિકલી તમારે એ છૂટું પડતું જશે પ્રકૃતિ પર ખાલી પ્રકૃતિ ફોકસ જાય એટલે એના અભિપ્રાય આવી જાય એવો આવો છે આવી છે એટલે પછી બીજું બધું લખવું ચાલુ થાય શુદ્ધાત્મા જો એટલે ઓલો ભાગ ઢીલો થતો જાય છે યસ હા તો દ્રઢ નિશ્ચય ઇન ધ નોટ્સ ધેટ આઈ સેન્ડ ઇટ વોઝ વેરી ક્લિયર કે જ્યાં સુધી દ્રઢ નિશ્ચય નહીં થાય ને ત્યાં સુધી આનું હેન્ડલ નહીં વાગે ફોર સમ ટાઈમ હેન્ડલ મારવું પડશે અને એ હેન્ડલ મારશું ને પછી એના બેનિફિટ્સ આવશે આઈ કેન અશ્યોર યુ ખાલી આંખ બંધ કરીને તું સામાયિક બી કરીશ ને ટાઈમ મળે ત્યારે અત્યારે તો બહુ પેક છે પણ ઇફ યુ કુડ મેનેજ અપ ટુ 50 મિનિટ્સ ને તો 20-30 મિનિટ્સ જેટલું મેનેજ કરે તો જો તને આનંદ ઉત્પન્ન થશે ઇટ્સ સમથિંગ વિચ શુડ એક્સપિરિયન્સ કાન્ટ ઇટ ડિસ્ક્રાઇબ ઇન વર્ડ્સ જેવી રીતે આ ખુલ્લી આંખે બી જો પોસિબલ હોય ને તો એટલો બધો આનંદ સરસ્વતી પીપલ વિલ ટોક ગુડ ટુ યુ એનો એક આત્મ ઐશ્વર્યનું જે અનુભવ છે દાદા કે આત્મા અનંત ઐશ્વર્ય વાળો છે તો એ ઐશ્વર્યનો અનુભવ થશે હા સો ઇટ નીડ્સ ટુ બી રેઇનફોર્સ્ડ યુ નો એના માટે દ્રઢ નિશ્ચય જરૂર પડશે એટલે આપણે આ 2-3 વીક રાખીએ છીએ કે હેમર ઇટ આઉટ જસ્ટ હેમર ઇટ હેમર ઇટ હેમર ઇટ હેમર ઇટ એટલું બધું અંદર પ્રેક્ટિસ કરી નાખવાની ને કે પછી અંદર વણાય જ છે સો દેટ ઇઝ વોટ દ્રઢ નિશ્ચય હોમવર્ક કરી રાખ્યો તો બહુ હેલ્પફુલ થશે તો નેક્સ્ટ જ દિવસ થી મોર્નિંગમાં સવારે ક્લાયન્ટ થી લઈને બધી મારા નજીકની વ્યક્તિમાં આંખ બંધ કરીને હું શુદ્ધાત્મા જોતી હતી અને એના પછી મેં જોયું ને કે મારો આખો દિવસ જે છે એ આખો દિવસ ચેન્જ થઈ ગયો અને મને દેખાવા કન્ટિન્યુઅસ દેખાવા લાગ્યા અને બીજું એક અનુભવ કેવો છે કે એક ક્લાયન્ટ હતું જે આપણે સન્ડે ગયા સન્ડે સત્સંગ હતો અને એના જ નેક્સ્ટ મંડે એક ક્લાયન્ટ એકચ્યુઅલી કેવું હતું કે મારી કઈ ફોલ્ટ નહોતી પણ ક્લાયન્ટ મારા પર એટલે મને બ્લેમ કરવાનું હતું એવી તૈયારી હતી
તો સવારથી મેં મંડેથી તો આ સ્ટાર્ટ કરી દીધું હતું કે જોવાના બધામાં, એટલે ક્લાયન્ટને બધામાં. પછી મંડે જ્યારે એની મીટિંગ થઈ, એવું નથી કે મારા મને જે આન્સર જોતો હતો કે પોઝિટિવલી મારા માટે સારું કે, બટ એણે જે નેગેટિવ પણ કીધું ને, ઇટ વોઝ સો સટલ. અને એક આખા એનામાં પણ ચેન્જ હતો, વાત કરવાના ટોનથી લઈને, પ્લસ મેં જે એની હારે વાત કરી એટલે એકદમ ચેન્જ થઈ ગયો. અને ઈ ફીલ મેં કર્યું. એટલે આ વીકમાં બેઝિકલી બધામાં મારાથી જોવાયા છે. અને સવારે આજે હોમવર્ક કરેલું એ મને આખા દિવસમાં બહુ કામ આવ્યું છે. ખાલી 5 મિનિટ્સ બધામાં ફટાફટ ફટાફટ ખાલી સવારે ઉઠીને પ્રાર્થના કરીને જોઈ લીધા હતા. ખાલી આટલી વસ્તુ મેં એક વીક કરી, એમાં મને આટલો બધો ફરક લાગ્યો. દાદા કીધું છે ને, વર્લ્ડ ઇઝ યોર પ્રોજેક્શન. એટલે આપણે જેવું પ્રોજેક્ટ કરીએ ને, એટલે એનું રિફ્લેક્શન આપણા પર આવે જ નેચરલી. અને શુદ્ધાત્મા દ્રષ્ટિ જે છે ને, એ ટોટલી ફોલ્ટ ફ્રી અને ઇનોસન્ટ દ્રષ્ટિ છે, નિર્દોષ દ્રષ્ટિ છે. એટલે એ નિર્દોષ દ્રષ્ટિ જેમ આપણી કલ્ટિવેટ થાય, શુદ્ધાત્મા જોઈએ ને, એ જ નિર્દોષ દ્રષ્ટિ છે. એટલે એમાં પછી એ આપણે પ્રોટેક્ટિવ લેયર નેચરલી આવી જાય અને એના આધારે આ બધું થયા કરે. એટલે આપણે આ કરીએ ને, જેમ કહીએ કે દાદાએ કીધું કે અમે એરપોર્ટ પર સુઈ ગયા તો કોઈ ઓબ્જેક્શન ના લીધું. પણ કેમ? તો કે અમે ઓબ્જેક્શન લીધું નથી ક્યારે કોઈના માટે. એટલે અમારું બધું લોકો ચલાવી લે છે, આખું એ રીતનું થાય. પછી ભૂલ થયેલી છે પણ એ કેસે એવી રીતે કે બધો વ્યવહાર બધો આપણો નોર્મલી સારી રીતે થઈ જાય. Yes. Jai Sachidanand. Jai Sachidanand. Thank you. Disha, you were the your homework for finally you proved my point. Okay, what gets tracked gets done. Yes, and I score aa vakte lakhyo che ke hu 40-50% next previous week karta maru good improvement. 40-50%. Abhe aaj instantly mane aku scoreboard karta nat payu, but it's an instant. Etle savare aa homework karva thi me aa ek week ma etlo farak joyo ne, khali 10 minutes kadvi pade che. બધામાં ફટાફટ ખાલી જોઈ લેવું પડે છે, પછી આખો દિવસ ક્યાં તમારો જોતા જોતા નીકળી જાય છે ને એ નથી ખબર પડે. યસ યસ. પણ મહાત્માઓ પ્લીઝ ટેક અ નોટ, યુ નો આઈ હેડ પુટ મંથન ઓન સ્પોટ કે ભાઈ તું કેજે એન એક્સપિરિયન્સ, એન્ડ ધેટ હી કેપ્ટ ઇટ ટ્રેકિંગ એન્ડ ધેન હી વોઝ ગોઈંગ ટુ ટોક કે મંથન. સો નેક્સ્ટ ટાઈમ કે કેટલી વાર સ્વાદ જોવાય છે જરા ટ્રેક કરજે, તો ધેન વિલ બી નાઇસ ટુ હિયર ધેટ, યુ નો. ઓકે, વોટ ગેટ્સ ટ્રેક ગેટ્સ ડન. મહાત્માઓ પ્લીઝ ટેલ, થેન્ક યુ ટુ રજની અંકલ કે આમ ટેલ યુ ધીસ એન્ડ ઇટ્સ વર્કિંગ નાઉ. આઈ ફીલ વેરી હેપી. દીપક આનંદ પછી ફુલી વન મિનિટ. દિશા, how is that you are doing and manthan is missing that? I don't know. What I'm saying ke apde ke ne tame loko typically shu karyu aje, etle aa thayu aa thayu aa thayu aa thayu e budhu je bani geli events ne tame share karo, પણ થોડું આઈ બિલીવ આ પણ થોડું થોડું શેર કરશો ને તો. આઈ ડિસ્કસ્ડ વિથ હિમ ઓન મંડે ઓન્લી. આ મને પહેલો જ નેક્સ્ટ દિવસે સન્ડે તમે લોકો આ મને સમજાવ્યું અને મેં કીધું ચલો મંડે થી આઈ હેવ ટુ સ્ટાર્ટ કરીને સવારથી હોમવર્ક આ સ્ટાર્ટ કર્યું. આ મેં ડોન્ટ સે હોમવર્ક ટ્રેકિંગ સે ટ્રેક. તું ખાલી શેર કરજે એક્સપિરિયન્સ તારો. હી વોઝ વેરી હા, પણ એટલે બહુ લાઇટલી કીધું હશે એટલે એમને અંદર પેલું સ્ટ્રાઇક નહીં થયું કે આઈ શુડ ઓલસો સ્ટાર્ટ ડુઇંગ ઇટ. Disha, don't use word homework. Please use track. My word, track, track, track. Kulitanji? Haan, bas to bas. Mare banthan ej kevu tu, Deepak Anand de vaat kariye, ke jo, taro answer tari baju ma chhe, ke mane aji Disha ma dekhatu nathi, ke aji I miss out saying, to eno ketlo fine example chhe, ke 10 minute u savare jovu chhu, to akho divas mane shuddhatma jovanu thai jai chhe, karu nathi padtu, you see. So it's a matter of practice, like, you know, if people do exercise or walking or yoga and all that, the whole day goes fresh. Ema jagrati apni focus kare shuddhatma jovanu ne, to jagrati pan avrano hoy ne bada, e avrano khasi jay, etle then jagrati, that jagrati a light, it operates throughout the day. Correct. So the ha, so ha, ane then you know what, you can still add one more ke tame beu jana nakyo aaje
એટ ધ એન્ડ ઓફ ધ ડે ડ્યુરિંગ ધ ડે હવે ઘરે જ છો તો તો શુદ્ધાત્મા કેટલા જોવાયા એકબીજાને ખાલી રિમાઇન્ડ કરવાનું રિમાઇન્ડર્સ વર્ક વેરી વેલ રિમાઇન્ડર્સ વર્ક વેરી વેલ ઇન વન ઇન ધેટ નોટ્સ યુ નો આઈ હેવ મેડ વન પોઈન્ટ કે નામ એક સ્ટીકર બી રાખ્યું હોય ને રિલેટિવ પોઈન્ટ હું નામ દાદી રિયલ શુદ્ધાત્મા વેર આપણી નજર પડ્યા જ કરે તો આપણને ટ્રેકઆઉટ થઈ જાય જે મારે દાદા ભગવાન કે સિમંદર સ્વામી નો ફોટા ઘરમાં રાખીએ છીએ તો જેટલી વાર પાસ થાય ત્યારે આમ હાથ જોડાય થોડોક અહોભાવ થાય એ રીતના એ વિઝ્યુઅલ રિમાઇન્ડર નું કામ કરે આપણને એક લેડીએ તો કે મેં અંગૂઠી બનાવી દીધી છે જેટલી વાર હાથ જો અંગૂઠી જોઉં ને શુદ્ધાત્મા જોવાનું મને યાદ આવી જાય સો પીપલ ડિવાઇઝ ધર ઓન વેઝ કોઈ મોબાઈલમાં ઓલું કંઈક એવું સ્ક્રીન જેવું રાખી દે મેં શુદ્ધાત્મા હું આ તો આઈ એમ જસ્ટ શેરિંગ વોટ પુરુષાર્થ સમ પીપલ હેવ ડન સો ઇટ ઇઝ દૃઢ નિશ્ચય એન્ડ સેલ્ફ રિમાઇન્ડર્સ આર ધ કી થિંગ્સ યુ નો દેટ વિલ રિયલી પુટ યુ ઓન ટ્રેક અને આનંદ આવશે સાહેબ યુ નો સી સમ હાઉ દિશા વોઝ વેરી પોઝિટિવ યુ નો એક્સપિરિયન્સ બહુ સારો હતો અને ઇવન ચેતન શેર્ડ ટુ સમ એક્સટેન્ટ કે શુદ્ધાત્મા જોવાનું આઈ ટેલ યુ from my personal experience and experience of all mahatmas ana par jo thodo bhar muko ne drad nischay ne badu to you know it's a game changer tamaro e j vyavhar etlo sundar and lightly thase ane aji tricky files disha mentioned about it ke apne kok vyakti sathe javanu che jya eni sathe jarak jamtu nathi ato he is going to blow up and things like that karan ke apne kai bhul bhi thai che teni andar politely apne shuddhatma humble etle vinay purvak shuddhatma jojo kariye ne to akho transaction e akho vyavhar બહુ સ્મૂથલી થઈ જશે બહુ સ્મૂથલી થઈ જશે એ આખું માઇલ્ડ થઈ જાય એનું એગ્રેસિવનેસ હોય એ બધી માઇલ્ડ થઈ જાય ત્યારે આપણને લાગશે શું ઐશ્વર્ય છે આત્માનું ઐશ્વર્ય તો જુઓ આ તો ભલે કોઈનું આપણા પરનું એગ્રેશન પણ એ નોન એગ્રેશન બી હોય અને આપણે શુદ્ધાત્મા જોઈએ ને તો આપણો આખો વ્યવહાર આ મન વચન કયા જે લાવેલા છે ને એનો વ્યવહાર બી આખો જે ઇન્ટેન્સિટી હોય ને રાગ દ્વેષની એ આખી એટલી ડાઉન થઈ જાય છે ને એટલે આપણને આનંદ સમાધિ હળવાશ વ્યવહાર બહુ સ્મૂથલી થઈ જાય ધીઝ આર વેરિયસ ફોલઆઉટ્સ વિચ વી કેન એક્સપિરિયન્સ ઇન વ્યવહાર સો આઈ આઈ રિક્વેસ્ટ ધેટ હજી વન મોર મેક બહુ જ દ્રઢ નિશ્ચયથી આને પ્રેક્ટિસ કરો પ્લીઝ પ્રેક્ટિસ કરો ઇટ્સ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ નેક્સ્ટ યા એન્ડ ઓલસો આઈ એમ નોટ બિલિટલિંગ ચેતન ઇઝ ટ્રેકિંગ એન્ડ ડુઇંગ ઓટ ઓફ યુ નો રિઝલ્ટ તમે જો કૌશલનું એટલે બધા મહાત્માનું અને બીજું કે તમે એક્સપિરિયન્સ શેર કરો છો વી કેન ફીલ તમારું હેપીનેસ યુ નો સો દેટ હેપીનેસ ઇઝ સ્પ્રેડિંગ અરાઉન્ડ સો યુ નો ધીસ ઇઝ વેરી ગુડ સાઇન કે તમે ટ્રેક કરો છો ઇન ગેટ્સ ઇટ વર્ક સો હવે કૌશલ પછી આપણે મિનર કૌશલ જય સચ્ચિદાનંદ ધીસ વીક હેઝ બીન રિયલી ઇન્ટરેસ્ટિંગ ફોર મી કારણ કે જ્યારથી શુદ્ધાત્મા જોવાનું ચાલુ કર્યું તો ઇટ હેઝ ચેન્જ ધ વે થિંગ્સ સ્ટાર્ટ વર્કિંગ આઉટ ફોર મી ઇન જનરલ કે સિચ્યુએશન્સ જે જે આવી એમાં સવારે પ્રાર્થના કરીને દિવસ ચાલુ કર્યો કે ભાઈ બધામાં શુદ્ધાત્મા જોવા છે અને યાદ કરીને જોવા છે અને સહેજા સહેજ બંને કે જ્યાં ન જોવાય ત્યાં એટલીસ્ટ ફોર્સફુલી ને એના માટે યસ મેં થોડા ઘણા ઓફિસમાં થોડી જગાએ એસ લખીને એમ સ્ટીકર મારેલા છે જસ્ટ ફોર મી કારણ કે ઘણી જગ્યાએ મારા પાસવર્ડ એવી રીતે ચેન્જ કરેલા છે કે રિમાઇન્ડ મી કે શુદ્ધાત્મા જોવાના છે અને અલોંગ વિથ દેટ જ્યાં જ્યાં શુદ્ધાત્મા જોવાનું ચાલુ કર્યું છે એટ વર્ક એટ માય ઇન્ટરેક્શન મેં પહેલો ડિફરન્સ એ જોયો કે આ ગયા વીકે આઈ હેડ ટુ ગો ટુ ધી ઓફિસ ધી એન્ટાયર વીક એટલે ટુ ડ્રાઈવ ઇન એન્ડ આઉટ ઓલ ધ ટાઈમ તો એક જે સ્ટાન્ડર્ડ દિવસ નીકળતો હતો ડ્રાઈવ કરતા વખતે કોઈ કે કોઈ વધારે ફાસ્ટ ચલાવીને નીકળી ગયું કોઈ સિગ્નલ આપ્યા વગર નીકળી ગયું તો હવે અહીંયા તો કઈ ઇન્ડિયાની જેવું હોર્ન મારીને કે વિન્ડો ખોલીને બે સંભળાવી દે એવું તો નથી બટ એક અંદર ફ્રસ્ટ્રેશન થઈ જતું તો આમ લાઈક આ મોડાનો હાવભાવ બદલાઈ જાય અંદર આમ થોડું ઇરિટેશન થઈ જાય અને પછી કોઈ બીજું રેસ સ્પીડમાં આવતું હોય તો એને એને તમે જગા ના આપો એવું બધું થતું હતું ઘણી વાર કઈ જ નહીં ઝીરો રિએક્શન ઓન ધેટ અને મારે આખી ડ્રાઈવ સહેજા સહેજ થઈ સો આઈ વોઝ મોર ફોકસ્ડ ઓન ધ વે કે કૌશલ કેવી રીતે ડ્રાઈવ કરે છે અને એ એ એ જે છૂટુપણું રહ્યું કે કૌશલ ઇઝ ડ્રાઈવિંગ એન્ડ આઈ એમ વોચિંગ હિમ એઝ અ શુદ્ધાત્મા એ રહ્યું અને કોઈ રિએક્શન આવ્યું નહીં ઇન ધેટ ડ્રાઈવિંગ સિનેરિયો અને જ્યારે ઓફિસે ગયો ત્યારે આપણે લાસ્ટ વીક જે વાત થયેલી તો શુદ્ધાત્મા બી દેખાયા
એટલે અગર કોઈકનો દોષ દેખાતો બી હતો તો એ રિએક્શન એવી રીતે ના આવ્યું કે ના ના ભૂલ તારી જ છે, આમ છે તેમ છે, ફિંગર પોઇન્ટિંગ બ્લેમિંગ ના થયું. અને જ્યારે વાત કરતો હતો તો this week was more tough than the last week work wise, પણ શુદ્ધાત્મા જોયા એના કારણે જેટલા બી લોકો જોડે ઇન્ટરેક્શન થયું ઇટ વોઝ વેરી વેરી સ્મૂથ. મેં કોઈ પોઈન્ટ મૂકેલો તો સહેજા સહેજ એક્સેપ્ટ થયો, ઘણા પોઈન્ટમાં કીધું ના કૌશલ આપણે આની બદલે આમ કરીએ તો આઈ લાઈક એક્ઝેક્ટલી વોટ યુઆર સેઇંગ બટ લેટ્સ ડુ ઇટ અ લિટલ ડિફરન્ટલી ફાઇન. મારા બોસે મને ચાર વસ્તુ આપી તો મને એવું ના લાગ્યું કે ભાઈ આ મને કેમ આપે છે અત્યારે. જનરલી આ હેડ ટુ આર્ગ્યુ વિથ હિમ કે ભાઈ યુ નો યુ આર પુશિંગ ટુ હાર્ડ ઓર યુ આર એક્સપેક્ટિંગ ટુ મચ ધીસ વીક, નહીં થાય એ. અને જ્યારે અમે કીધું કે થઈ જશે અને નહીં થયું હોય કંઈ તો હી અન્ડરસ્ટેન્ડ કે ના ના મને ખબર છે કેમ નથી થયું. એટલે આઈ ડી નોટ હેવ ટુ સ્ટાર્ટ ગિવિંગ એક્સપ્લેનેશન કે કેમ થયું. યા થોડી ઘણી સિચ્યુએશન એવી આવી જ્યારે શુદ્ધાત્મા તરત દેખાયા નથી, પણ એ ટાઈમે એ રહ્યું કે પહેલાના પુરુષાર્થના કારણે સિચ્યુએશન ઓબ્ઝર્વ થઈ કે ભાઈ આ ભોગવે એની ભૂલ છે કે આઈ હેવ ટુ બી પોઝિટિવ ઇન ધ સિચ્યુએશન. ને એ એ ઇન્ટરેક્શન અંદર જે થતું હતું અને જે હિસાબે વાણી નીકળતી હતી એટલામાં તરત શુદ્ધાત્મા દેખાવાના ચાલુ થઈ ગયા. એટલે જ્યારે વાણી મારે બોલવાની આવેલી વેર આઈ હેડ ટુ, મને ગુસ્સો આવતો હતો અંદર કે આઈ વોઝ ટ્રાઇંગ ટુ, એ અંદર જે ગોઠવણી કરવાની હતી કે ના ના આ ભોગવે તેની ભૂલ, આ મારી જ ભૂલ છે કરતા શુદ્ધાત્મા જોવા એટલે ઇટ જસ્ટ વેન્ટ સ્ટ્રેટ આઉટ ધેર કે ભાઈ ના શુદ્ધાત્મા છે, નિર્દોષ છે અને આઈ હેવ ટુ ડુ માય ડ્યુટી. So this is how the entire week has gone. Shuddhatma jovaya cha around 40-50%. 50% aju miss thai chhe etle ke dekhay pan 2-5 minute pachi gani vara ki situation pati jay pachi shuddhatma dekhay, but that is where I have been this week. Jai Sachchidanand. Upakarna ji, but before that, who is this JBL clip experience? Please put your proper name, otherwise we'll have to get you out. Thank you. Dipakaranji. Jai Sachidanand. It was good. પણ આમાં એક વસ્તુ જોવાની છે આપણે. આ રોડ ઈગો કે છે કે એને ડ્રાઈવર્સ ઈગો કે છે ને એને બહુ ઓબ્ઝર્વ કરવાની જરૂરત છે. અને એમાં એવું છે ને કે એ સમાવ એ કામ કર્યા જ કરતો હોય છે વન વે ઓર ધી અધર. એટલે એમાં આપણે અમુક રિઝોલ્યુશન કરી દીધેલા હોય ને તો ઘણું બધું ઇઝ આઉટ થઈ જાય. કારણ કે એમાં કંઈ પણ અંદર એગ્રેશન આવે ને તો વી ગેટ ઇન ટુ આઈ મીન ડિફિકલ્ટ ઓર ડેન્જરસ સિચ્યુએશન છે ટાઈમ્સ. એ બહુ જરૂરી છે. અને શુદ્ધાત્મા જોવાનું જે નક્કી કર્યું અને શુદ્ધાત્મા જોવાથી આ બધી વસ્તુ પહેલા આપણી પોતાની જ જોવાતી જાય એટલે દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ. અને આ જે બધા પોઈન્ટ મૂક્યા ને પાસવર્ડ ને બધું કે એમાં આપણને યાદ આવે. હવે આમાં એક વસ્તુ કેવી છે, દાદાએ કીધું કે અમને સતત આત્માનો ઉપયોગ હોય છે તો કે આપણને કેમ નથી હોતો તે શોધી કાઢવાનું છે. કારણ કે દરેકની પ્રકૃતિ એની રીતે બંધાયેલી છે એટલે એના ઓબ્સ્ટ્રક્શન દરેકના ઇન્ડિવિજ્યુઅલ છે. એ દરેકે પોતાના ઓબ્સ્ટ્રક્શન જોવાના છે અને આ બધામાં વ્યૂ પોઈન્ટ બહુ હાર્ડ કોર વ્યૂ પોઈન્ટ એટલે ઓપિનિયન જે પડેલા હોય છે ને તે આપણને એને ઓવરકમ કરવા જ દેતું નથી. એટલે ઓપિનિયન જ સીધો સામે આવી જાય. હવે એ ઓપિનિયનને બાયપાસ કરવું એ તમે પહેલા એને જોવું પડે કે આ મને કેમ નહીં દેખાયા. જો નહીં દેખાયા ને તો કંઈક તો દેખાયું છે, નહીં દેખાયા એ ખબર પડી ને તો કંઈક તો દેખાયું છે. તો એ શું દેખાયું ને એને એનાલાઇઝ કરો તો તમને દેખાશે. પેલો ડ્રાઈવ કર્યો ને
એટલે પછી શું આના પરથી શું ખબર પડે આપણને કે આજે એને કર્યું એના આધારે આપણને હંમેશા ક્રિયા પરથી ઓપિનિયન હોય છે બધાના માટે આપણે કે આ આવો છે આ જવા દો ને આમની શું વાત કરવાની પણ આપણે સમજી લઈએ કે ક્રિયા કોણ કરાવે છે એટલે કે એ શુદ્ધાત્મા છે એની ક્રિયા માટે આપણને ઓપિનિયન છે ને એ આપણને શુદ્ધાત્મા જોવો છે છતાં જોવા દેતો નથી તે વખતે એ શુદ્ધાત્મા ખસી જાય ને એની એ ક્રિયા આપણી સામે આવીને આમ બ્લોક કરી નાખે એટલે એ ક્રિયાનું એનાલિસિસ કરીને એને એ શા માટે કરે છે કોણ કરાવે છે એ જોયું ને એટલે પછી હસવું આવશે કેવું પડે છે એમ કે એટલે એના માટે ખૂબ સરસ કીધું છે દાદાએ આપણને બધાને કીધું કે ખરેખર આ બધા મરેલા છે હું આ કરીને કીધેલું છે ખબર છે ને તે મરેલા મરેલા એવા પણ કેવા ચાલે છે એ જોવાનું છે ખ્યાલ આવ્યો અને the thing the agency that is working behind these mechanical dead bodies એમ કે એ સમજવા જેવી છે તો પછી આપણને એનું શુદ્ધાંતમાં આવશે પછી બહુ સારી રીતે ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો એને એને થોડું તે વખતે ઓબ્ઝર્વ નહીં કરવાનું ઘરે જઈને ફ્રી ટાઈમમાં એને એનાલાઇઝ કરવાનું તો શું થયું આ વખતે ના રહ્યું અહીંયા ના રહ્યું કેમ ના રહ્યું કંઈક તો રહ્યું તો શું રહ્યું તું એ આ આ એટલે એ જે આપણને બોધર કરેલું ને એ આપણને શુદ્ધાત્મા જોવા દેતું નથી ક્રિયાનું સોલ્યુશન આવે ને એટલે વ્યવહાર દ્રષ્ટિથી નામદારી છે ને એને ફર્સ્ટ આજ્ઞા મૂકેલી છે વ્યવહારનું ક્લેરિફિકેશન નહીં આવે ને તો વ્યવહાર ઓળંગાય ને યુ કેનોટ સરપાસ વ્યવહાર વ્યવહાર મીન્સ એક્ટિવિટી એક્ટિવિટી તમારે તે એક્સેપ્ટન્સ આવશે નહીં એટલા માટે વ્યવસ્થિતની આજ્ઞાની પાછળ સંભાવ્ય નિકાલ છે ખ્યાલ આવ્યો હા દીપ કાનજી યસ વન જય સચ્ચિદાન જય સચ્ચિદાન મિનલ આર યુ ધેર મિનલ શુદ્ધાત્મા ના દર્શન કરી લેતી હતી પણ પુલિનાનંદજી ની પેલી ઓડિયો ક્લિપ આવી એમાં એવું જે સાંભળ્યું કે ભાઈ આપણે રિપીટેડલી પણ જોવાના એ પહેલા નતું જોવાતું પણ આ પુરુષાર્થ ચાલુ કર્યો એ પછીથી મારાથી રિપીટેડલી ઘરનામાં અને ઓફિસમાં બધે બી રિપીટેડલી શુદ્ધાત્માના દર્શન થયા પહેલા ખાલી એક જ વખત જોતી હતી મને એવું બી લાગ્યું કે કદાચ એ વખતે મિકેનિકલી થતું હશે એટલે ભાવના કરતી હતી પણ પછી નતું થતું પછી તો હું ઓફિસમાં જઉં તો પહેલા ખાલી સ્ટાફના જ જોઈ લેતી હતી પણ આ નક્કી કર્યું એ પછી મને સ્ટાફ સિવાય બી કોઈ બી પાર્ટી બી ઓફિસમાં આવે કરી તો એ બધામાં બી શુદ્ધાત્માના દર્શન થવા મતલબ દર્શન કરવાનું થયું અને ઘરમાં પણ પહેલા હું સવારે ખાલી મતલબ એક વખત જોતી હતી પછી જયારે ઓફિસ થી ઘરે આવું ત્યારે બધામાં શુદ્ધાત્માના દર્શન ફરી થાય દિવસમાં ઘરનામાં બી 3-4 વખત શુદ્ધાત્માના દર્શન થયા અને એનો ફાયદો એવો થયો કે ઘરની વ્યક્તિ કોઈ કશું બોલી જાય ને તો પણ પહેલા એવું યાદ આવી જાય કે શુદ્ધાત્મા છે એટલે એ જ નથી બોલતા એટલે કશાય થવાનું એમ નાનું બી ઊભું થતું હોય ને તો અંદર જ શમી જાય કે શુદ્ધાત્મા છે એટલે એવું એક બે વખત અનુભવ બી થયો એટલે મને આમ એવું લાગ્યું કે કશાય વગરનો દિવસ ગયો આમાં બે વીકમાં બહુ ઓછું મતલબ એવું થયું શુદ્ધાત્માના દર્શન કર્યા તો પછી આપણે આ ઝૂમ સત્સંગમાં બધા ભેગા થઈએ તો ત્યારે બી પહેલા આપણે દિવસમાં 3-4 વખત જેટલી બી વખત જય સચ્ચિદાનંદ કરીએ ને તો પહેલા ખાલી જય સચ્ચિદાનંદ બોલાતું હતું પછી હવે જેટલા બી મહાત્માઓને આમ જોઈએ ને તો બધા મહાત્મામાં દેખાય કે રિલેટિવથી મહાત્મા છે રિયલથી શુદ્ધાત્મા છે જેટલાનું નામ ખબર હોય એમાં એવી રીતે જોઈએ બાકી એ બધામાં બી દિવસમાં શુદ્ધાત્માના દર્શન થતા ગયા પછી બજારમાં બી મેં સાંભળી હતી ક્લિપમાં કે આપણે બજારમાં ક્યાંક જઈએ તેવું નક્કી કરીને જવાનું કે આપણે શુદ્ધાત્મા જોવા જઈએ છે તો એવું નક્કી કર્યું હતું તો એક વખત એવી રીતે 3-4 વસ્તુ લેવાની હતી તો પહેલી જગ્યાએ શોપમાં યાદ આવ્યું પછી બીજી 2-3 જગ્યાએ જ્યાં જ્યાં ફરીને ત્યાં બધે કશે યાદ ના આવ્યું કે આવું લેવાનું છે મતલબ શુદ્ધાત્મા જોવાના છે એવું કશું યાદ ના આવ્યું પણ પછી જેવી રિટર્ન થતી હતી ને એવી વખત એ વખતે તરત ક્લિક થયું કે આપણે તો શુદ્ધાત્મા જોવાના હતા તો પાછું રિટર્નમાં વેહિકલ પર આવતા આવતા બધામાં જેટલી જગ્યાએ હું ફરીને બધામાં યાદ કરી કે અમને મળી ત્યાં ભાઈ સાથે વ્યવહાર થયો હતો એમનામાં રિલેટિવથી વેપારી હતા રિયલથી શુદ્ધાત્મા હતા એટલે એવી રીતે ફરી પાછા બધામાં શુદ્ધાત્માના દર્શન થયા
અને પેલું પદ મને આખો દિવસ વહીકલ પર આવતા જતા યાદ રહેતું હતું કે શુદ્ધાત્મા જોવા છે એવું દ્રઢ નિશ્ચય મંતરવો. અને પણ છે ને એવું પણ લાગ્યું કે હું બસ ખાલી એટલો ટાઈમ જ જોતી હતી એટલે એટલો ટાઈમ સરસ બી ગયો, અને સાથે સાથે એવું બી લાગ્યું કે મારામાં બહુ જ કચાશ છે કે જે મતલબ દાદાએ પુલિનાનંદજી ઘણી વખત કહે છે કે આપણે હજી એવું નક્કી જ નથી કર્યું કે આવું મતલબ મોક્ષે જવું છે કે આ રસ્તો પકડવો છે. કારણ કે મેં ઘણી વખત રોજ નક્કી કર્યું કે મારે ઘરે આવીને જ્યાં મિસિંગ છે જોઈ લેવા છે, યાદ આવે બધું, પણ એવી રીતે બેસીને મારાથી ક્યારે સામાયિક ના થઈ અને રાત્રે સૂતી વખતે 5-10 મિનિટ યાદ કરીને સુઈ જવું, પણ જે થવું જોઈએ ને એવી રીતે લાસ્ટ સન્ડે બી અનુભવ કહેવાની હતી. પણ મને એવું થયું એ વખતે મારું પહેલા 2-3 દિવસ સરસ ગયા હતા, એના પછી થોડું વીક પડી ગયું હતું આ જોવાનું. તો મેં કીધું નેક્સ્ટ વીક પુરુષાર્થ કરીને પછી બોલીશ, આ વીક નથી બોલું. તો આ વીકમાં બી એવું હતું એટલે એવું બી લાગ્યું કે મારું એવું નક્કી જ નથી કે મારે શુદ્ધાત્માના દર્શન મતલબ આવું જોવું છે કે આ રસ્તે ચાલવું છે. પણ આ તો આટલું પુરુષાર્થ આપણે માંડ્યું છે, પણ આ વખતે નક્કી જ કર્યું હતું, દાદાને પ્રાર્થના કરી હતી કે જેવું બી જશે નહીં જોવાય તો બી હું એકવાર એક્સપિરિયન્સ તો શેર કરીશ. એટલે અને મને એવો પ્રશ્ન બી છે કે આપણે આ ઝૂમમાં જે જય સચ્ચિદાનંદ પહેલા એમનો મતલબ જય સચ્ચિદાનંદ કોઈને બી કરીએ છે તો એ સમજવું છે કે એમાં શુદ્ધાત્મા જોવાઈ જાય છે કે પછી આપણે આવી રીતે ઉપયોગ મૂકીને જોવા પડે, એક પ્રશ્ન છે મારો. પણ મારું વીક સરસ ગયો, મને આનંદ બી રહ્યો, કશાય વગરના દિવસ ગયા અને હવે નક્કી બી થયું કે હવે આ કરવું છે એમ, એટલે બહુ સરસ રહ્યું. જય સચ્ચિદાનંદ. હા, વેરી ગુડ. આ જ થવાનું છે આપણા બધાને, આ જ થવાનું છે. શુદ્ધાત્મા જોશું અને આનંદ આવશે. અમુક જગ્યાએ શુદ્ધાત્મા ચૂકાઈ પણ જશે, યુ સી, કારણ કે ભરેલો માલ કામ કરશે, વ્યવહાર આવી જાય, અમુક ફાઇલો ચીકણી આવી જાય. પણ જે આનંદ રહ્યો ને શુદ્ધાત્મા જોવાનો, જે તે કીધું કશાય રહિત મારે અનુભવ થયો, એ આનંદ જ વધારે પુરુષાર્થ કરાવવા માટે પ્રેરણા કરશે. મોટિવેશન ત્યાંથી જ આવવાનું છે. હેલો, એટલે યુ આર ઓન ધ રાઈટ ટ્રેક. ચુકાઈ ગયું એનો વાંધો નહીં દાદા. આપણે બીજું વાત, બીજું બી એક આપ્યું છે કે આજે આપણે દિવસના, ચલો આજે ક્યાંય રહી ગયું મારું, તો સાંજે રાત્રે જયારે ફ્રી પડીએ ને ત્યારે પાછળથી જોઈ લઈએ, ફ્લેશબેક જેવું જેને કહેવાય ને, એટલે એ આપણે ઉપયોગની પાછી ગોઠવણી કરીએ, જેથી કરીને પછી આપણે પાછું આવે જ્યાં ચૂકાઈ જાય છે ને બધું બી લક્ષમાં આવે છે કે આ બધી જગ્યાએ રહી જાય છે. પણ એ સામાયિકમાં જે બેસવાનું છે ને એ નથી થતું કે ભાઈ આપણે બેસીને જોઈએ. હા, એટલે આગ બંધ કરીને આને પાછળથી શુદ્ધાત્મ જોઈ લેવાનું, એક ચહેરો યાદ કરીને શુદ્ધાત્મ નમસ્કાર, ચહેરો યાદ કરીને શુદ્ધાત્મ નમસ્કાર, એટલું જ. એટલે આપણે ઉપયોગની ગોઠવણી પાછળથી કરીએ છીએ બેઝિકલી. ખ્યાલ હા, એટલે એ કરતા કરતા પછી ધીમે ધીમે જે ચૂકવવાનો ભાગ છે એ ઓછો થતો જશે. અને પ્રાયોરિટી એટલે યુ આર પરફેક્ટ કે આજે આનંદ આવશે એનાથી જ થશે, અને એમ કરતા કરતા થશે. અને ધેર વિલ બી ટાઈમ કે જ્યારે આપણે ચૂકાઈ બી જાય છે, ડઝ નોટ મેટર, પાછું આપણે ચાલુ કરી દેવાનું. દાદા કે પ્રકૃતિ પડી જાય તો આપણે પાછું એટલે ઉપયોગ આપણો કાચો પડે તો પાછો આપણે રિલીઝ કરવાનું, નોટ અ પ્રોબ્લેમ. એનો કઈ, અને એ તારો શું એક ક્વેશ્ચન હતો કે હા શુદ્ધાત્મા જોઈએ છે. ઓકે, યા, ઝૂમમાં આપણે શુદ્ધાત્મા જોઈએ છે ત્યારે ખાલી જય સચ્ચિદાનંદ કરે છે ત્યારે આવી ગયું કે ઉપયોગ ગોઠવવો પડે? આઈ થિંક ઇટ્સ અ વેરી વેલિડ પોઈન્ટ. એ તો આપણે ગોઠવવું પડે. જેમ આપણે પ્રત્યક્ષ કોઈ વ્યક્તિને જોઈએ છે, જે તું ઘર કે ઓફિસમાં, એમ શુદ્ધાત્મા નમસ્કાર કરીએ છીએ ને, એવી રીતે આ ઝૂમમાં બી જેમ જેમ મહાત્માઓનો આવે ને તેમ એનો શુદ્ધાત્મા નમસ્કાર કરી લેવાના. હું પોતે આ કરું છું ફોર યોર ઇન્ફોર્મેશન. એટલે હવે અમારું ચાલુ થઈ ગયું મારું. હવે મને દરેક વખતે મતલબ એવું રહે છે કે આ બધા શુદ્ધાત્મા છે. પહેલા એમને જોવાતું હતું, જય સચ્ચિદાનંદ કહી દેતા હતા, પણ હવે એવું અંદર દર્શન થાય. વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી ટુ સી શુદ્ધાત્મા. એટલે હું તો એટલે ઉપયોગ ગોઠવી, જેમ પ્રત્યક્ષ હોય એવી રીતે આપણે ઓનલાઈન કરવાનું છે. એ તો ગોઠવીએ અને એનો આનંદ બહુ આવશે, આનંદ આવશે. યા, સો ધેટ ઇઝ ધ વે ઇટ ઇઝ એન્ડ ઇટ્સ ગુડ. અને આપણે જે કીધું ને એવી રીતે કે આપણે થોડીક પ્રાયોરિટી, હું રિપીટ જ કરું છું થોડું, કે આપણે થોડીક, આપણે બહાર નીકળ્યા હોય, આપણે એ 1, 2, 3, 4, 3, 4 કામો પતાવવાના હોય, તો આપણે થોડીક નીકળતા પહેલા પ્રાર્થના કરીને નીકળીએ ને, દાદા શુદ્ધાત્મા જોવા છે અને કામ પતીશ. એટલે વ્યવસ્થિત છે ને, વ્યવસ્થિત શક્તિ રિલેટિવની આપણી ફાઇલને બધા કામ તો પતાવશે, બેંક ગયા, શોપિંગ કર્યું, XYZ ને મળવા ગયા એવી રીતે. પણ આ ગોઠવણી હશે ને કે હું શુદ્ધાત્મા જોવા જાઉં છું, તો એ ઓવરરાઇડિંગ ઇમ્પોર્ટન્સ આપે ને રિવર્સ પ્રાયોરિટીમાં, તો એ એ ઉપયોગ કામ કરશે ત્યાં. અને એ કામ કરશે તો વ્યવહાર તો સારો થશે જ. આ બધું શું છે કે લાવેલા ભરેલા માલની સામે આજનો નિશ્ચય હાઈપર અલર્ટ કે આપણે વધારે સ્ટ્રોંગ કરી રહ્યા છે. એ કરતા કરતા એ એટલો બધો સરસ અને સ્ટ્રોંગ થઈ જશે, એ નિશ્ચય એટલો દ્રઢ થઈ જશે કે આપણે પછી એ ઓપરેટ બાય ડિફોલ્ટ થશે.
એટલે ધીસ આર ઓલ સ્ટેપ્સ ટુ લીડિંગ ટુ અખંડ શુદ્ધ ઉપયોગ. યા ઓકે જય સચિદાનંદ. આપણે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે, સો નેક્સ્ટ એ પ્રત્યુક્ષ તને યુ કેન અન્ડરસ્ટેન્ડ ગુજરાતી ને? હા, તો નેક્સ્ટ ટાઈમ યુ એન્ડ યોર સિસ્ટર હેવ ટુ શેર એક્સપિરિયન્સ ઓ સિદ્ધાર્થમાં જોવાનું. ઓકે ઓકે શ્રે ઓલ્સો યુ જશ યુ ઓલ્સો. અને હવે આપણે રેપ અપ કરીએ. પુનિતાજી દીપકાનજી બસ તો દીપકાનજી યુ મે લાઈક ટુ શેર. હા, એટલે બસ મારે એટલું જ કેવું છે કે જનરલી સારું છે, અને આઈ એમ વેરી શ્યોર કે જેટલા લોકો અનુભવ કીધા છે એના આધારે બીજાને બી પ્રેરણા થઈ હશે કે આપણે બી આ વસ્તુ કરે અને આનો લાભ લઈએ. આત્મદ્રષ્ટિનો જે આપણને મળી છે શુદ્ધ આત્મદ્રષ્ટિ, એનો લાભ લઈએ. અંદરનો આનંદ ખુલે, વિતરાગતા રહે અને વ્યવહાર સરસ થાય. યુ સી, આત્મા ભગવાન પદમાં આપણે ઇસ્ટાબ્લિશ થઈએ છીએ, આપણે અંદરના શુદ્ધાત્મા સાથે તાર જોડાય છે. ઇટ્સ અ વેરી બિગ થિંગ, આઈ ટેલ યુ. આ તો આપણે ઓન વર્ડ્સ બોલીએ છીએ શુદ્ધાત્મા જોવાનું બધું, પણ ધી આફ્ટર ઇફેક્ટ સાયન્ટિફિકલી કર્મની દ્રષ્ટિએ ઇટ્સ અ વેરી બિગ થિંગ. મોટા મોટા આચાર્યોને બધાને ના હોય સાહેબ, એ અદભુત વસ્તુ કૃષ્ણ ભગવાનને જે દ્રષ્ટિથી એ દ્રષ્ટિ મળે છે. આપણે બોલીએ છીએ હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, એના થોડાક અંશના અનુભવ ચાલુ થાય છે. સો ઇટ્સ અ વેરી બિગ થિંગ, અ વેરી પાવરફુલ થિંગ. So I have a request કે આપણે હજી એક વીક આ કન્ટિન્યુ કરીએ છીએ પુરુષાર્થમાં. બધે શુદ્ધાત્મા જોવા છે એનો ખાસ પુરુષાર્થ કરજો અને બધા એનો અનુભવ કહેજો. ઓકે, ધેટ્સ ઓલ. દીપકાને એ પેલું રિન્ફોર્સમેન્ટની વાત કરીને સવારે હોમવર્ક કહો કે ટ્રેકિંગ કહો, એને થોડું વધારે શું કહેવાય ઇમ્પ્રુવ કરો એમાં. આઈ એમ શ્યોર એ ડે ટાઈમમાં તમને રિઝલ્ટ આપશે. એટલે ફોર ધીસ વીક લેટ ઇઝ ઓલ પ્રેક્ટિસ દેટ વે, કે આ રોજ સવારનું જે આપણે પાકું કરીએ છીએ ને હોમવર્ક, જેને કહીએ કે પ્રોએક્ટિવ કે વિધિ કહો કે પ્રાર્થના કહો, એ દિશા એનો અનુભવ કીધો, દેટ ઇઝ રિયલી વર્થ એન્ડ ઇટ ઇઝ વેરી ગુડ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. You know, maybe we can add what the Dadaji used to tell you people, Aptaputras ke, you know, Savarnas is very good starting work. But maybe at lunch time, maybe we can reinforce it, and then in the evening. So if you can start practicing that, maybe more reinforcing will come. I agree. Filler, it's a substitute. Dada amne keta. કે બપોરે યાદ આવે ને સવારથી ક્યાં ક્યાં કોને કોની સાથે મળ્યા, ક્યાં ક્યાં શુદ્ધાત્મા જોવાના ચૂકાઈ ગયા, એ પાછળથી જોયેલું. સો એ બપોરે તમે એ કરશો ને તો એ જાગૃતિ એન્હાન્સ થશે, એટલે પછી બપોરથી સાંજમાં થોડા જે એક બે કલાક શુદ્ધાત્મા જોવાનું આવી જશે. પછી એમાં મિસ થઈ ગયું તો રાત્રે, એટલે એવી રીતે ટુ પાર્ટસ ઓર થ્રી પાર્ટસ પર જ્યારે ટાઈમ મળે ત્યારે ડિવાઈડ કરી અને ફ્લેશબેકમાં વેરી બ્રીફલી નોટ એલ યુ નોટ ટેક અ મિનિટ નોટ મોર ધેન ધેટ પટપટ પટ શુદ્ધાત્મા જોઈ લેવાના છે. એટલે યુ નો વોટ આઈ સમટાઈમ્સ ટેલ ધીસ ઇન સત્સંગ, કે સપોઝ મેં 12 એક વાગે સવારથી સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો ટાઈમમાં જેટલા મિસ આઉટ થયા જોઈ લીધા, પછી સાંજે 5-6 વાગે પાછું જોઈ લીધું, અને પછી રાતના સૂતી વખતે 9-10 વાગે જોઈ લીધું. એનાથી શું થશે કે મેં સાંજે 5-6 વાગે જોયું ને તો પછીના પિરિયડમાં મારી જાગૃતિ રહેશે, બિકોઝ આખા દિવસમાં જોયું. નો ઇફ આઈ ડુઈંગ ઇટ ઓનલી 3 ટાઈમ્સ અ ડે મારી જાગૃતિ રહેશે. નો ઇફ દેટ 3 બીકમ્સ 7 or 8 કે વચ્ચે એક કલાક કલાકે હું જોઈ લીધું તો ફટફટ જોવાય બી જશે, કારણ કે મિસ બી બહુ ઓછું થયું છે. અને એકવાર તમે જોયું એટલે પાછો ને એક કલાક બહુ સારો જશે, બીકોઝ એ એકદમ તાજું થઈ ગયું મારે જોવાનું છે. સો ધેટ ઇફ યુ બ્રેક ઇટ ડાઉન ગ્રેજ્યુઅલી શું થશે કે દિવસે 6-7 વાર ફટફટ ફટફટ જોઈ લીધું, એટલે ઓનલાઈન બી ચાલુ થઈ જશે, મિસ આઉટ થઈ ગયું તો ઇરેઝ બી થઈ જશે, એન્ડ ધેન ઇટ વિલ ઓલ મર્જ એન્ડ ઇટ બીકમ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ કે ચાલુ જ છે, ચાલુ જ છે ને ચાલુ જ છે. ઇટ વિલ લીડ ટુ ધેટ, બટ યુ કેન સ્ટાર્ટ વિથ twice a day or thrice a day as your comfort zone is. Okay, Deepakaji. Jai Sachidanand. આપણે વૈષ્ણવમાં છે ને ત્રિકાળ સંધ્યા કહે છે એ, અને ઇસ્લામમાં 5 વખતની નમાજ કહે છે. તો યુ કેન પ્લાન યોર ટાઈમિંગ કે આ આ ટાઈમે મારે કરવું છે, તો એની માટે અંદર બેલ વાગશે કે આપણે હવે આનો કરવાનો ટાઈમ આવી ગયો. આપણે એ ક્રિયા નથી, વી આર રિન્ફોર્સિંગ અવર ડિસિઝન પ્રત્યુક્ષ અને મુગ્રેશ, પ્લીઝ અનમ્યુટ એન્ડ જોઈન
follow Pulitanji, please. Progress. Namo Vidragai. Namo Vidragai. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajrayanam. Namo Vajrayanam. Namo Loe Savasahunam. Namo Loe Savasahunam. Aiso Panchana Mukkaro. Aiso Panchana Mukkaro. Savva Pavappanasano. Savva Pavappanasano. Manglanam Cha Savesin. Manglanam Cha Savesin. Padmam Havai Mangalam. Padmam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand. Jai.